સુરતના સમાચાર સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર પરના કર્મચારીઓની હડતાલ છે. પગાર વધારાની માંગ સાથે 700 થી વધુ કર્મચારીઓની ધરણા છે. ગુજરાતના વિધાનસભાની ચૂંટણીઓ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્ય સરકારના અલગ અલગ યુનિયન કર્મચારીઓના પગાર વધારવા સહિતની માંગોને લઈને હડતાલનો શડ સ્તંભ ઉગામી રહ્યા છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર પરના કર્મચારીઓને મેટરનિટી લીવ ઓવરટાઈમ પગાર વધારવાની માંગ સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે. ચંપાબેન નામના કર્મચારીએ જણાવ્યું કે અમે ઘણા વર્ષોથી કોન્ટ્રાક્ટ આધારિત કામ કરી રહ્યા છીએ. કાયમી કર્મચારીઓ કરતા પણ અમારે વધુ કામ કરવું પડે છે, તેમ છતાં અમને પૂરતા પ્રમાણમાં પગાર આપવામાં આવતો નથી. આ અંગે અમે સવારનવાર તંત્રને રજૂઆત કરી હોવાનું છતાં અમારી માંગોને નજરઅંદાજ કરવામાં આવી રહી છે, જેથી અમે આજે ધરણા પ્રદર્શન કરીને અમારી માંગો બુલંદ કરવાના પ્રયાસો કર્યા છે. આ લોકો પગાર ટાઈમ પર નહીં કરતા છે, ને અમને જે કોરોનામાં અમે લોકો નોકરી કર્યા તેનાને અમને કશું મળ્યા બી નથી. ને આ લોકો અમારી માંગ છે કે અમારો પગાર વધારીને આવવું જોઈએ ને ટાઈમ પર પગાર થવો જોઈએ, ને અમારી કાયમનું કર્મચારી કરવા માંગે અમે માંગણી કર્યા છે. આ બધું અમારા બધું માંગણી અમારો પૂરું થવું જોઈએ. બીજું નહીં, અમે લોકોને છે ને એ લોકો બરાબર બોલે નહીં સારી રીતે, સુપરવાઇઝર કે ગમે તે અમને સારી રીતે બોલતા બી નહીં, ગમે તેમ બોલ્યા કરે તો ગમે તેમ આપણે બોલે તો આપણે કેવી રીતે ચાલીએ. માન સન્માન જ નહીં મળતું અમને. મારું નામ ઇરફાન પઠાણ છે, હું સિવિલમાં કર્મચારી છું. હવે ટેમ પર પગાર નથી થતું, અને જો પગારમાં આવે લેખાતમાં આપેલા છે, અત્યાર સુધી કંઈનું રિઝલ્ટ નથી આવ્યું. અને પેલા ભાઈ મોટા મોટા જો છે એમ કે અત્યારે તમારે ગાંધીનગર જવું પડે. હવે અમે ગાંધીનગર કેમ જશું? હવે એટલી બધી પબ્લિક છે અમારા હાથે, હવે લોકો બાપરથી ફરી ગયા એટલે તમારું થઈ જાય છે. હવે એમ કે તમારે ગાંધીનગર જવું છે એમ કે, ઓર અમારે પગાર જોઈએ, વધારે જોઈએ છે. અને સરકાર પહેલાં બોનસ આપતા હતા, એ નથી બી આપતા હવે. ઓર અમે કોરોના વરિયામાં બહુ કામ કર્યું, મહેનતથી કામ કર્યું એકદમ, અત્યાર સુધી અમારી કોઈ બોનસ નથી આવી. અમે કર્મચારી 500ની ઉપર છે અત્યારે. હા અમે તો કેટલા અઠવાડિયું તો એવું ચાલે છે, અઠવાડિયું આજે થઈ ગયું. અમે લખાણમાં બધાને આપણે ડીનને આપ્યું છે, સુપ્રિન્ટેન્ડન્ટને આપ્યું છે, કલેક્ટરને આપ્યું છે, એ બધાને આપ્યું છે, પણ અત્યાર સુધી કંઈ રિઝલ્ટ નથી આવ્યું. અત્યાર સુધી કંઈ રિઝલ્ટ આવે ત્યાર સુધી અમે એમને બેસી રહેશો હોઈએ, ભૂખ હડતાલ પર અમે ઉતરી જશો હોઈએ.